પાણ વનરાયમાંથી કુહાડાના કોથળા ભરાય ભરાય અને ગાડામાં નીકળ્યા અને વનરાય મંડી રોવા. વનરાય કોઈ રોવે નહીં, કણ કવિ વનરાયને રોવડાવે. કવિને જ્યારે કંઈક વાત કરવી હોય ત્યારે આવા ઉદાહરણ આપીને વાત કરી શકાય. એ વનરાય રોવા માંડી અને કવિ નીકળ્યો. એટલે કવિએ જાડવાને પૂછ્યું, શું કામ રોવો છો? કે કવિ, તું જોતો નથી ભલા માણસ ગાડામાં કુહાડાના કોથળા ભરાય ભરાઈને જાય છે, કાલ અમારામાંથી એક પણ જાડવું જીવતું નહીં રહેવા દે. અને તેથી કવિએ બહુ સરસ વાત કરી હતી કે તમે ખોટા રોવો છો. કે કાં? કે તમારામાંથી હાથો નહીં બને ને કોઈ ત્યાં સુધી કુવાડાના બાપની તાકાત નથી કે તમને કાપી શકે. પોતાના હાથો બને ને ત્યારે જ માણસ દુનિયાને કાપી શકે છે. એટલે આવડો મોટો સમાજ ભારત વર્ષમાં 15 કરોડ ની વસ્તી ધરાવતો સમાજ, ગુજરાતમાં પણ એટલો જ સમાજ. પછી એમાં સોલંકી હોય તો ભલે, મેર હોય તો ભલે, પરમાર હોય તો ભલે, બારૈયા હોય તો ભલે, આ બધાય બધાય. પછી એમાં ચુવાળિયા હોય તો ભલે, ઠાકોર હોય તો ભલે, તળપદા હોય તો ભલે. પણ હવે સમય એક આવીને એવો ઉભો રહ્યો છે કે બધાય જ્યારે ભેળા થઈ અને સામે એક અવાજ ઉઠાવો ને, તો હું નથી માનતો કે આ સમાજ થી ઉજળું ભવિષ્ય બીજા કોઈનું હોય શકે. પણ હવે બધાએ ભેળા થવાની બહુ જરૂર છે. બહુ કપાણા હવે ક્યાં સુધી કપાશે? અંદરો અંદર, અંદરો અંદર. ગુજરાતમાં